નમસ્કાર મિત્રો, પ્રજ્ઞા અભિગમ ધોરણ 2 વિષય ગુજરાતી એકમ 18 કંઈ એકલા ખવાય ભાગ 1માં આપનું સ્વાગત છે. અહીંયા તમારી સ્વાધ્યય પોથીની અંદર આ ચેપ્ટરનું પહેલું પેજ છે કે જોઈને લખો. આ જે ફકરો આપેલો છે એ આપણે જોઈને લખવાનો છે. અહીંયા આપેલું છે કે ચોમાસામાં વરસાદ પડે છે, વરસાદમાં કપડાં પલળે, પૂર્ણ વિરામ છે, ઘરમાં વરસાદ આવે નહીં, પૂર્ણ વિરામ છે, ઘર આપણને વરસાદથી બચાવે છે, ફરીથી પૂર્ણ વિરામ છે. જો અહીંયા બે વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે, આ પૂર્ણ વિરામ જે છે એ પણ કરવાના રહેશે આપણે જોઈને, અને આ માથે તમે જુઓ છો ને અનુસ્વાર, એ પણ કરવા પડે, એ છોડવાના નથી, અને જોઈ અને આપણે લખવાના છે. ચાલો જોઈને લખતા જઈશું. અહીંથી જો હું અહીંયા તમને નમૂના રૂપે લખીને બતાવું છું, તમારે પણ પછી આ રીતે લખવાનું છે, બરાબર છે. અહીંયા લખેલું છે કે ચોમાસામાં વરસાદ પડે છે, વરસાદમાં કપડા પલળે, પૂર્ણ વિરામ છે, ઘરમાં પછી જો માથે અનુસ્વાર છે તો એ પણ કરવાનું, વરસાદ આવે નહીં, વરસાદ આવે નહીં, ઘર આપણને વરસાદથી બચાવે છે. બરાબર, આ રીતે લેખન કરવાનું છે. હવે ત્યાર પછી આગળ જોઈશું. બીજું છે આમાં, શિયાળામાં ઠંડી હોય છે, ઘરના બારી અને બારણા બંધ રાખીએ, ઘરમાં ઠંડી લાગે નહીં, ઘર આપણને ઠંડીથી બચાવે છે. હવે આ આપણે અહીંયા નીચે લખશું, બરાબર. શિયાળામાં ઠંડી હોય છે, પછી જો આ પૂર્ણ વિરામ છે તો હું મેં પણ અહીંયા કર્યું છે, ઘરના બારણા બંધ રાખીએ. જો મેં અહીંયા સુધી લખ્યું છે તો આ લીટી ભરાઈ ગઈ છે, તો હવે આ રાખીએ એને છોડી નથી દેવાનું, એને અહીંયા નવી લીટીમાં લખવાનું છે, બરાબર. રાખીએ, પૂર્ણ વિરામ, ઘરમાં ઠંડી લાગે નહીં, પૂર્ણ વિરામ, ઘર આપણને ઠંડીથી બચાવે છે
બચાવે છે, બરાબર? આ રીતે લખવાનું છે. ત્યાર પછી આપેલું છે કે રાત્રે બહાર અંધારું હોય છે, ઘરની અંદર લાઈટ હોય છે, ઘરમાં અંધારું લાગે નહીં, ઘર આપણને બીકથી બચાવે છે. જો આપણે લખીશું કે રાત્રે બહાર અંધારું હોય છે, ઘરની અંદર લાઈટ હોય છે, ઘરમાં અંધારું લાગે નહીં, ઘર આપણને બીકથી બચાવે છે. રાત્રે બહાર અંધારું હોય છે, ઘરની અંદર લાઈટ હોય છે, ઘરમાં અંધારું લાગે નહીં, ઘર આપણને બીકથી બચાવે છે. ઘરમાં બા અને બાપુજી હોય છે, ઘરમાં દાદા અને દાદી હોય છે, ઘરમાં બહેન અને ભાઈ હોય છે, બરાબર? આ રીતે લખવાનું છે અને પૂર્ણ કરવાનું છે. હવે આપણે આગળ જોઈશું. અહીંયા એક સૂચના આપી છે કે ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ આપો. આખો જે ફકરો છે એને હું બે વખત વાંચું છું જેથી તમને ખ્યાલ આવે. ઊંટ પાણી પીધા વિના લગભગ 7 મહિના સુધી જીવી શકે છે, કેટલાક અઠવાડિયા પાણી વગર રહ્યા પછી ઊંટ 10 જ મિનિટમાં લગભગ 135 લિટર જેટલું પાણી પી શકે છે, તે પછી તે ફરીથી લાંબા રણ પ્રવાસ માટે તૈયાર થઈ જાય છે. ફરીથી હું વાંચું છું. ઊંટ પાણી પીધા વિના લગભગ 7 મહિના સુધી જીવી શકે છે, કેટલાક અઠવાડિયા પાણી વગર રહ્યા પછી ઊંટ 10 જ મિનિટમાં લગભગ 135 લિટર જેટલું પાણી પી શકે છે, તે પછી તે ફરીથી લાંબા રણ પ્રવાસ માટે તૈયાર થઈ જાય છે. હવે અહીંયા આપણને પ્રશ્ન આપેલો છે કે સાચા જવાબ પર ખરાની નિશાની કરો. એક પ્રશ્ન છે કે ઊંટ લગભગ કેટલા સમય સુધી પાણી વગર રહી શકે છે. ઊંટ લગભગ
કેટલા સમય સુધી પાણી વગર રહી શકે છે? નીચે આપણને ચાર જવાબ આપેલા છે. અ છે 10 મિનિટ, બ છે 7 દિવસ, ક છે 7 અઠવાડિયા અને ડ છે 7 મહિના. તો આમાંથી સાચો જવાબ શું છે? જો અહીંયા એનો જવાબ આપેલો છે કે ઊંટ પાણી પીધા વિના લગભગ 7 મહિના સુધી જીવી શકે છે. તો આ 7 મહિના છે એ એનો સાચો જવાબ થશે અને આપણે અહીંયા રાઈટ કરવાની થશે. બરાબર, હવે આગળ જોઈશું આપણે. બીજો પ્રશ્ન અહીંયા નીચે આપેલો છે કે સામાન્ય રીતે ઊંટ કેવો પ્રવાસ કરતું હોય છે? તો એના અહીંયા 4 જવાબ આપેલા છે, લાંબો અને રણનો, ટૂંકો અને જંગલનો, ટૂંકો અને રણનો, લાંબો અને જંગલનો. અહીંયા જુઓ, તે પછી તે ફરીથી લાંબા રણ પ્રવાસ માટે તૈયાર થઈ જાય છે. તો અહીંયા આ જવાબ આવશે અ, લાંબો અને રણનો પ્રવાસ. ત્રીજો પ્રશ્ન છે કે ઊંટને સૌથી વધુ પાણી પીવા વાળું કહેવામાં આવે છે, કારણ કે અ, તે મોટું પ્રાણી છે, બ, તે લાંબા પ્રવાસ પર જાય છે, ક, તે એક સાથે વધારે પાણી પી શકે છે, અને ડ, તે મોટી ટાંકીમાંથી પાણી પીવે છે. તો અહીંયા જો એક સાથે એ વધુ પાણી પી શકે છે, કારણ કે એ 10 જ મિનિટમાં લગભગ 135 લિટર જેટલું પાણી પી જાય છે. એટલે કે તે એક સાથે વધારે પાણી પી શકે છે, એ એનો જવાબ આવશે. અહીંયા એક શાળાનું ચિત્ર છે. બરાબર, આ રીતે આપણે પણ દોરવાનું થશે આપણી શાળાનું ચિત્ર. તો અહીંયા આપણે પહેલાં આ ચિત્ર દોરશું, અહીંયા દોરવાનું છે. બરાબર, તો તમારે પણ અહીંયા તમારી સ્કૂલનું ચિત્ર દોરવાનું છે. જો અહીંયા હું નમૂના રૂપે મારી સ્કૂલનું ચિત્ર દોરું, તો જો તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરી અને ચિત્ર દોરવાનું છે. બરાબર, અમારે એક ઓસરી પર 4 રૂમ છે. તો મેં અહીંયા આ રીતે 4 રૂમ બનાવેલા છે. અહીંયા એક નાની બારી છે. બરાબર, આ પતરા છે તો હું પતરા બનાવું છું. અહીંયા દરેક રૂમની બાજુમાં એક એક બારી છે, તો અહીંયા એક એક બારી બનાવીશ. આ રીતે બનાવવાનું છે. અહીંયા બાજુમાં એક ઝાડ છે, તો હું અહીંયા બાજુમાં એક ઝાડ બનાવું છું. આ રીતે તમારે પણ તમારી શાળાનું ચિત્ર બનાવવાનું છે અને ચિત્રના આધારે જે પ્રશ્નો પૂછવામાં આવે એ પ્રશ્નોના જવાબ પણ લખવાના છે. બરાબર, હવે અહીંયા એ ચિત્રના આધારે અમુક પ્રશ્નો પૂછવામાં આવે છે. તો
તો એ પ્રશ્નોના જવાબ આપવાના છે. બરાબર, અહીંયા જો પેલો પ્રશ્ન છે કે તમારી શાળાનો દરવાજો કઈ દિશામાં છે, તો તમારે અહીંયા તમારી શાળાનો દરવાજો જે દિશામાં હોય એ લખવાનું છે. મારી શાળાનો દરવાજો દક્ષિણ દિશામાં છે, તો હું અહીંયા દક્ષિણ લખું છું. પછી શાળામાં પાણીની ટાંકી કઈ બાજુએ છે, તો મારી શાળામાં એ ઉત્તર બાજુએ છે, તો હું અહીંયા ઉત્તર લખીશ. તમારે તમારી શાળાની પાણીની ટાંકી જે દિશામાં હોય. શાળાની મૂતરડી કઈ બાજુ છે, મારી શાળામાં પૂર્વ દિશામાં છે. અને શાળાની પૂર્વ દિશામાં શું આવેલું છે, તો શાળાની પૂર્વ દિશામાં રમતનું મેદાન પણ આવેલું છે. તો હું અહીંયા આ રીતે લખીશ અને આ પૂર્ણ કરીશ. હવે આ એકમની બાકીની વિગતો અને સંપૂર્ણ બાકીનો એકમ આપણે ભાગ બેમાં જોઈશું. આશા રાખું છું કે આપને વિડિયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં. મળીએ છીએ ભાગ બેમાં નવા